નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે દેશના અનેક શહેરોમાંથી બાળકથી લઈને વયોવૃદ્ધ ભગવાન શ્રી રામજી માટે યુનિક વસ્તુઓ કરી રહ્યા છે. આવા સમયે શહેરના મ્યુઝિક કમ્પોઝર અને પ્લેબેક સિંગરે સનત પારંપરિક સુંદરકાંડનું નિર્માણ કરીને પ્રભુ શ્રી રામના ચરણોમાં અર્પણ કર્યું છે. જે વિશે માહિતી આપતા ગુજરાત સરકાર દ્વારા ગૌરવ પુરસ્કાર અને ગુર્જર રત્ન એવોર્ડથી સન્માનિત કરાયેલા ગરબા અને ભજન ગાયક એવા સનત પંડ્યાએ જણાવ્યું હતું કે છેલ્લા 32 વર્ષથી સંગીત સેક્ટર સાથે જોડાયેલો છું. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે મનુષ્યના જીવનમાં શક્તિનું નિર્માણ કરતા પારંપરિક સુંદરકાંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષોની તપસ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસ અને ભારતીયોના સંકલ્પના પરિણામ સ્વરૂપ આવનારા દિવસોમાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે શહેરના 30 કલાકારોએ 15 દિવસની મહેનતના અંતે પારંપરિક સુંદરકાંડનું નિર્માણ કર્યું છે. હનુમાનજીના આહવાનથી સુંદરકાંડ બનાવવાની શરૂઆત કરી હતી. આ પ્રકારનું ડિજિટલ સુંદરકાંડ ગુજરાતમાં કોઈ કલાકારે નથી બનાવ્યું. આ પ્રકારનો પ્રયાસ ફક્ત વડોદરાના કલાકારો દ્વારા કરાયો છે. પારંપરિક સુંદરકાંડમાં ભજનોને સ્થાન નથી આપવામાં આવતું, જે વાતનું અમે ખાસ ધ્યાન રાખ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીના રોજ ઘરે ઘરે દીવો પ્રગટાવીને પ્રભુ શ્રી રામ મંદિરના લોકાર્પણની ઉજવણી કરવાનું કહ્યું છે ત્યારે ભક્તો ઘરે બેસી તે સમયે હનુમાનજીની આરાધના સુંદરકાંડના માધ્યમથી કરી શકે છે તેવા પ્રયાસ સાથે સુંદરકાંડ બનાવવામાં આવે છે. હાલના સમયમાં લોકો માનસિક રીતે પડી ભાંગે છે અને તેઓને જીવન જીવવાનો સાચો માર્ગ નથી મળતો. ત્યારે સુંદરકાંડનો પાઠ કરવાથી તેઓને જીવન જીવવાનો સાચો માર્ગ મળી શકે છે. નોંધનીય છે કે યુટ્યુબ પર સનત પંડ્યા ઓફિશિયલ ચેનલ પર અપલોડ કરવામાં આવેલા સુંદરકાંડને નાગરિકો ભક્તિપૂર્વક સાંભળી અને ગાઈ શકશે. જો ગર્ભવતી મહિલા 5મા મહિના બાદ નિત્ય પ્રતિદિન સુંદરકાંડનો પાઠ કરશે તો તેઓને કોખેશ્વર્યવાન બાળક જ જન્મ લેશે, જે બાળક ભારતને વિશ્વગુરુ બનાવવામાં તેનું અમૂલ્ય યોગદાન આપશે તે નોંધવું જ રહ્યું. ભગવાન રામના મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે. તારીખ 22 તારીખે તો વડોદરા શહેરના અમે તમામ કલાકારો 30 કલાકારો મારી સાથે હતા. એને ખૂબ સરસ અમે લોકો આયોજન કર્યું છે કે જ્યારે નિર્માણ થાય ત્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે પણ આહવાન કર્યું છે કે આપ ઘરે તોરણ બાંધી દીવા કરજો. તો હું પણ એની સાથે એવું કહું છું કે આપ ઘરે બેસીને સરસ રીતે સુંદરકાંડ પણ એની સાથે કરી શકશો છો. દીવા કરી અને ઘરે બેસીને પરિવાર સાથે આપ ખૂબ સરસ રીતે સુંદરકાંડ કરો. એ સુંદરકાંડ મારી યુટ્યુબ ચેનલ પર ગુજરાતનો પ્રથમ આ ડિજિટલ સુંદરકાંડ છે કે જેમાં બીજું કશું નહીં હોય, ખાલી ને ખાલી હનુમાનજીની આરાધના, પંચમ સોપાન, સુંદરકાંડ હશે, એમાં કોઈ ભજન પણ નહીં હોય. તો આ સુંદરકાંડ જે ગુજરાતનો પ્રથમ ડિજિટલ સુંદરકાંડ છે એનું હું આહવાન કરું છું અને એ મારી યુટ્યુબ ચેનલ સનત પંડ્યા ઓફિશિયલ પર આપણને જોવા મળશે. એ જસ્તુ આપ સૌ કુશળ મંગળ હશો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.